રુદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રાના મુખ્ય સ્ટોપ ગોરીકુંડમાં મોડી રાત્રે ભારે વરસાદને કારણે તબાહી મચી ગઈ હતી. અહીં પહાડી પરથી ભૂસ્ખલન થતાં બે દુકાનો ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટના સમયે ઘણા લોકો દુકાનમાં સૂતા હતા. ગોરીકુંડના સેક્ટર ઓફિસરે જણાવ્યું કે કાટમાળ નીચે ઘણા લોકો દટાયા છે. આ સાથે જ SDRF પાસેથી મળેલી માહિતી અનુસાર લગભગ 13 લોકો લાપતા થયા છે, જેમાં નેપાળી અને સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે. ભારે વરસાદને કારણે મંદાકિની નદીમાં ગાબડું પડ્યું છે. મોડી રાત્રે જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, જોકે વરસાદના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. મળતી માહિતી મુજબ ભારે વરસાદને કારણે મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ પોસ્ટલ કલવર્ટની સામે ભૂસ્ખલનની ઘટના બની હતી. ભારે વરસાદને કારણે મંદાકિની નદીમાં ઘોડાપૂર આવ્યા છે. હવામાન વિભાગે ગઈકાલે બાગેશ્વર, નૈનીતાલ અને ચંપાવત જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું અને અહીં ભારે વરસાદની આગાહી કરી હતી. એલર્ટના કારણે ત્રણેય જિલ્લામાં શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા હતા. આ સિવાય દહેરાદૂન, હરિદ્વાર, પોરી અને ઉધમસિંહ નગર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબર મળતી રહે.